अंबर से तोड़ा सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा। अंबर से उतरी प्यारी कोयलिया, कूकर के उसने है जादू सा डाला, जादू सा डाला। आधा चंदा पूरा तारा है मेरे आंगन से उगने वाला, अंबर से तोड़ा सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा। વર્ષ 2022 અને માર્ચ મહિનાની 24 તારીખ જ્યારે રાજા મૌલીની સૌથી વધારે રાહ જોવાતી ફિલ્મ RRR રિલીઝ થઈ. આ ફિલ્મની શરૂઆત થાય છે એક ખૂબ જ સુંદર સોંગ્સથી, અને આ સોંગ્સને અવાજ આપ્યો છે અમદાવાદની ગાયિકા રાગ પટેલે. રાગ પટેલે આ સોંગ્સ દ્વારા ન માત્ર ગુજરાત પરંતુ દરેક દેશના તમામ લોકોનું દિલ જીતી લીધું છે. ત્યારે આપણે વાત કરીશું રાગ પટેલ સાથે અને તેમની આ જર્ની વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તમને આ સોંગ્સ માટે. સૌથી પહેલાં તમે અત્યારે શેમાં અભ્યાસ કરો છો અને એ સિવાય અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરો છો? અત્યારે તો હું માઇક પકડવાનું હતું, ચાલે રાખ ફરીથી લો. અચ્છા, ઓકે, હા, થેન્ક યુ સો મચ. પહેલાં તો તમે કોંગ્રેચ્યુલેટ કર્યું એના માટે. અને હું અત્યારે 12th સ્ટાન્ડર્ડ મેં હમણાં જ પતાવ્યું. મારું 2 દિવસ પહેલાં રિઝલ્ટ આવ્યું, મને 95.4% મળ્યા છે. અને 12th સિવાય હું મ્યુઝિકમાં મારે વધારે કરિયર જોઈએ છે, અને મને પેઇન્ટિંગ કરવું પણ બહુ જ ગમે છે. તો હા, આ મારી હોબીઝ છે ચોક્કસથી. અને વાત કરીએ તો તમારી આ જર્નીની, તો તમારી આ સોંગ્સ તમે જે ગાઓ છો એ શરૂઆત કેવી રીતે થઈ, અને તમને પેઇન્ટિંગમાં પણ કેવી રીતે રસ પડ્યો, આ બંનેનો સમન્વય તમે કેવી રીતે કરો છો? હું એકચ્યુઅલી હું ગઈ શકું છું એવું મારા મમ્માને ખબર પડી હતી વેન આઈ વોઝ 2 યર્સ ઓલ્ડ. એટલે એને એવું લાગ્યું કે મારો અવાજ સારો છે, તો એને પછી મને બહુ બધા ક્લાસીસમાં લઈને જતી હતી કે મને કોઈ એનરોલ કરી લે અને મને કોઈ શીખવાડે એવું કોઈ મળી જાય. તો પણ એકચ્યુઅલી હું 2 વર્ષની હતી એટલે મને લખતા વાંચતા તો ઓબ્વિયસલી નહોતું જ આવડતું. એટલે પછી મમ્માએ મને મ્યુઝિકના માહોલમાં રાખવા માટે મને કીબોર્ડ ક્લાસીસમાં એને મૂકી હતી, અને એની સાથે સાથે હું ડ્રોઈંગ પણ કરતી હતી. એટલે આમ તમે નવા નવા ક્લાસીસ કરો ને, કારણ કે હોબીઝ તમારી ડેવલપ થાય એના માટે, તો એ પહેલાંથી જ મને ગમતું હતું અને પછી મેં એ બંને ચાલુ કર્યું. તો એ અત્યાર સુધી મારી જોડે છે જ, મેં એને જ મૂક્યું નથી હજી. હવે વાત કરીએ તમારી આ જર્ની કે રાજા મૌલીની એક ફિલ્મની તમને ગાવાની તક મળી, તમને સૌથી પહેલાં કેવી રીતે ખબર પડી કે આ માટે એક વ્યક્તિની જરૂરિયાત છે? તમને આ સોંગ્સ કેવી રીતે મળ્યું, ત્યાં જઈને તમને કેવો અનુભવ થયો? મને એકચ્યુઅલી એક ફેસબુક પોસ્ટ એ લોકોએ મૂકી હતી RRRના પેજ પર કે એ લોકોને એક 12-15 વર્ષની છોકરીનો અવાજ જોઈએ છે. તો મારા પાપાને આ પોસ્ટ દેખાઈ હતી, તો મારા ડેડીએ કીધું કે આપણે 3 સોંગ તારા રેકોર્ડ કરીને મોકલી દઈએ. તો અમે એ જ કર્યું, અને ઓગસ્ટમાં અમે આ મોકલ્યું હતું. અને એ લોકોને સપ્ટેમ્બર એન્ડમાં કોલ આવ્યો હતો કે તમે સિલેક્ટ થઈ ગયા છો, તમને હૈદરાબાદની ટિકિટ્સ મોકલાવી છે, તમે આવી જાઓ. ત્યારે ઓગસ્ટમાં મેં જ્યારે મારા 3 સોંગ મોકલ્યા ત્યારે મને કોઈ જ આઈડિયા નહોતો, અને એટલે અંદરથી એવી એક્સપેક્ટેશન બી નથી કે કોલ બેક આવશે, કારણ કે મારા માટે આટલી મોટી ફિલ્મ માટે પેલું અમારો અવાજ આપવો એ જ મોટી વાત હતી. એટલે જ્યારે આવ્યું ત્યારે તો હું એટલી બધી ખુશ હતી, ને ત્યાં જઈને બી હું એટલી જ ગાડી હતી. તમારો અનુભવ ત્યાં કેવો રહ્યો છે? મોટા મોટા આર્ટિસ્ટ તમે કામ કર્યું છે, એમણે તમને કેવી રીતે માર્ગદર્શન આપ્યું આ ગાવા માટે? કેટલા સમયમાં આ ગીત પૂર્ણ થયું? મારો રાજા મૌલી સર સાથેનો એક્સપિરિયન્સ, MM કિરવાની સર સાથેનો એક્સપિરિયન્સ વોઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ. મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે હું આટલા મોટા લોકો જોડે મારા પહેલાં જ સોંગ માટે કામ કરીશ. અને એ લોકો પણ એટલા જ હમ્બલ, એટલા જ ડાઉન ટુ અર્થ હતા, અને યુ નો ધે ટ્રીટેડ મી એઝ ધેર ફેમિલી.
એટલે હું જ્યારે ત્યાં પહોંચી અને જ્યાં સુધી એક દિવસ લાગ્યો હતો મને આ સોંગ કરતાં, ત્યાં સુધી મને એક પણ વખત એવું નથી થયું કે હું ક્યાંક બીજે આવી ગઈ છું કે આ શું થઈ રહ્યું છે. એ લોકોએ મને પહેલાંથી લઈને છેલ્લે સુધી, મારું પહેલું સોંગ હતું એટલે મને એટલી સરસ રીતના ગાઈડ કરી હતી કે એ આખો એપિસોડ મારા મગજમાં એકદમ આમ ફ્રેશલી છપાયેલો હોય ને એવું જ છે. જ્યારે તમે આ સોંગ ગાયું એના પછી મૂવી રિલીઝ થયું અને એના પછી ઘણા બધા એવોર્ડ્સ આ મૂવીને મળ્યા, શું તમને એ વખતે લાગ્યું હતું કે આ મૂવી આટલી બધી પોપ્યુલર અને આટલી આટલી બધી એવોર્ડ્સ આ ફિલ્મ મેળવી શકશે? આ ફિલ્મ એકચ્યુઅલી રાજામૌલી સરે ડિરેક્ટ કરી છે અને એટલી સુંદર ફિલ્મ છે, એટલે યુ નો ફીલ ગુડ ફિલ્મ છે, ફ્રેશ થઈ જવાય એવી ફિલ્મ છે. તો આઈ વે ઓલવેઝ એક્સપેક્ટેડ કે આ ફિલ્મને આટલું સક્સેસ મળશે અને મળી જ રહ્યું છે. ઇટ ઇઝ લાઈક બિયોન્ડ ઇમેજિનેશન. એને ઓસ્કર મળ્યું છે એના સોંગ માટે, સો ઇટ્સ લાઈક હ્યુજ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ પણ. એટલે આઈ એમ વેરી હેપી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. અને જ્યારે એવોર્ડની જાહેરાત થઈ ત્યારે સૌથી વધારે ખુશી તમે કેવી રીતે વ્યક્ત કરી? હું તો આ એકચ્યુઅલી અવોર્ડ નાટુને મળ્યો હતો, પણ મને એ વાતની ખુશી હતી કે આટલી મોટી ફિલ્મની હું મેં એક નાનો રોલ પણ એક હતો મારો, એટલે દેટ વોઝ ધ બિગર પાર્ટ ફોર મી કે આટલી મોટી ફિલ્મ જેને ઓસ્કર મળ્યો એમાં મેં અવાજ આપ્યો છે. તમારા જે માતા પિતા છે એ પણ તમારી આ જે તમે જે કલા છે એને કેટલો સપોર્ટ કરે છે અને એને કેટલી આગળ લઈ જવા માટે તમને માર્ગદર્શન આપે છે? મારા મમ્મા પાપા પહેલાંથી જ સપોર્ટિવ હતા મારા મ્યુઝિક માટે, એટલે મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે મારી મમ્મા મને લઈને જતી હતી. હું જ્યારે ક્લાસમાં હોતી હતી ત્યારે ક્લાસમાં જ બેસે મારી જોડે, અને પછી ક્લાસના ટાઈમિંગ્સ પણ મમ્મા સાચવે. પપ્પા પણ મારે જ્યારે જવાનું હોય કે મને ક્યાંક ડાઉટ આવે તો મમ્મી પપ્પા બંને, કારણ કે અમારા ઘરે કોઈને મ્યુઝિક બેકગ્રાઉન્ડ નથી તો જ્યાં પણ કોઈને પણ પૂછવાનું હોય તો મારા મમ્મા પપ્પા મને ઊભા પગે બધાની જોડે લઈ જતા હતા કે મને આ નથી સમજ પડતી તો મને આ સમજાવે પેલું સમજાવે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાગ પટેલ, કે જેઓ અત્યારે ગુજરાત ને અત્યારે ગૌરવ અપાવી રહ્યા છે. એક એવી ફિલ્મ કે જેને અત્યાર સુધી પુષ્કળ એવોર્ડ્સ મળ્યા છે તેઓ એકનો ભાગ રહી ચૂક્યા છે. ત્યારે આપણે જોઈએ કે યુવા ટેલેન્ટ છે અત્યારે ધીમે ધીમે બહાર આવ્યું છે, તેમને જરૂર હોય છે માત્ર એક પ્લેટફોર્મની, જે રાગ પટેલને મળ્યું અને તેમણે આપણા સૌનું જે નામ છે એ દેશમાં રોશન કર્યું છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે હું કાજલ ચૌહાણ, ઈ ટીવી ભારત, અમદાવાદ.